Asalamu alaikum marco, aprecio tron. તારીખ પંદર એક બે હજાર એકવીસ તો જુઓ કોમ્પ્યુટરમાં આપણે પેજ નંબર અઠ્યાવીસ પર શીખવાનું છે તો પેજ નંબર અઠ્યાવીસ પર આપણને શું શું આપેલું છે કે લખાણના દેખાવમાં ફેરફાર કરવા એટલે કે આપણે જે લખાણ લખ્યું છે તેની અંદર આપણે તેને અક્ષરઘટા કરવા છે બોલ્ડ કરવા છે કે ઇટાલિક કરવા છે તેનો ટેક્સ કલર બદલવો છે તે લખાણની નીચે અંડરલાઇન એટલે કે લીટી કરવી છે એ પ્રમાણેના અલગ અલગ ફેરફાર કરવા માટે આપણે શું કરવાનું છે તે શીખવાનું છે તો જુઓ લખાણના દેખાવમાં ફેરફાર કરવા માટે ચાર ટૂલ વિશે આપણે શીખીશું તો કયા ચાર ટૂલ તો ઇટાલિક એટલે કે અક્ષરને થોડા ત્રાસા કરવા છે તો તેને શું કહીશું ઇટાલિક કહીશું પછી ટેક્સ કલર તો ટેક્સ કલરનો મતલબ શું થાય કે આપણે રંગીન અક્ષરથી લખવું છે તેને ટેક્સ કલર કહેવાય પછી બોલ્ડ બોલ્ડ એટલે કે અક્ષર આપણે ઘટ્ટા કરવા છે તો એને બોલ્ડ કહીશું પછી શું છે કે અંડરલાઇન અંડરલાઇન એટલે કે અક્ષરની નીચે આપણે શબ્દોની નીચે લીટી કરવી છે તેને શું કહીશું અંડરલાઇન તો શું છે કે વોર્ડ પેડ શરૂ કરો અને ડોક્યુમેન્ટ ખોલો લખાણનું શીર્ષક પસંદ કરો ટેક્સ્ટ પસંદ કરવા લખાણ શરૂ લખાણ શરૂ થાય ત્યાં માઉસ પોઈન્ટર મૂકો માઉસનું ડાબું બટન દબાવેલું રાખો અને જેટલું લખાણ પસંદ કરેલું હોય તેટલું પસંદ થાય ત્યાં સુધી ડ્રે કરો લખાણ પસંદ થયા બાદ દબાવેલું બટન દબાવેલું માઉસ બટન છોડી દો પસંદ કરેલું લખાણ હાઇલાઇટ થયેલું દેખાશે એટલે કે જુઓ અહીંયા આપણે ટાઇટલ સિલેક્ટ કર્યું છે બરાબર તો એ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે પછી શું છે કે બોલ્ડ બોલ્ડનો બટન આપણે ક્લિક કરીશું તો આપણને જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આ જે લખાણ લખેલું છે એ બોલ્ડ એટલે કે ઘટ્ટા અક્ષરમાં આપણે જોઈ શકીએ છીએ હાઈલાઇટ દૂર કરવા વોર્ડ પેડ વિન્ડોના પણ ભાગમાં ક્લિક કરો અને જુઓ કે શીર્ષક કેવું દેખાય છે તો જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે જે ટાઇટલ છે જે નામ છે મેન એ તમને ઘટ્ટા અક્ષરે દેખાય છે બરાબર છે પછી જુઓ કે ફરી શીર્ષક પર ક્લિક કરો અંડરલાઇન અંડરલાઇન પર ક્લિક કરો તો હાઇલાઇટ દૂર કરવા વર્ડ વિન્ડો કોઈ વર્ડ વિન્ડોના કોઈપણ ભાગમાં ક્લિક કરો અને જુઓ શીર્ષક કેવું દેખાય છે તો જુઓ હવે નીચે અંડરલાઇન તમને તમે જોઈ શકો છો બરાબર છે તો આ રીતના અંડરલાઇન પણ કરી શકાય પછી જુઓ કે સિલેક્ટ ઓલ પર ક્લિક કરો એટલે કે આખું લખાણ આપણે સિલેક્ટ કરવું છે તો શું કરવાનું સિલેક્ટ ઓલ પર ક્લિક કરવાનું અને સમગ્ર લખાણ પસંદ થશે પછી શું છે કે સમગ્ર લખાણ પસંદ થયા પછી આપણે ઇટાલિક ઇટાલિક પર ક્લિક કરવાનું એટલે આપણે દરેક આડા આપણા જે અક્ષર છે તે આપણે આળા જોઈ શકીશું કેવા આળા એટલે આજે આપણે શું શીખ્યા કે આપણે અહીંયા બો લખાણમાં ફેરફાર કરવાના અલગ અલગ એના ટૂલ્સ શીખ્યા તો શું શીખ્યા કે ઇટાલિક ટેક્સ કલર બોલ્ડ અને અંડરલાઇન તો આજે આપણે બોલ્ડ અને અંડરલાઇન વિશે શીખ્યા તો શું કરવાનું છે કે લખાણનું શીર્ષક પસંદ કરવાનું છે એ શીર્ષક પસંદ કર્યા પછી બોલ્ડ બોલ્ડ પર ક્લિક કરવાનું છે તો બોલ્ડ પર ક્લિક કરીશું અને પછી હાઇલાઇટ એવું થશે એટલે આપણા લખાણ બોલ્ડમાં આવી જશે પછી હાઈલાઇટ દૂર કરવા માટે આપણે ગમે ત્યાં ક્લિક કરીશું તો એ હાઇલાઇટ દૂર થઈ જશે અને આપણે આપણું શીર્ષક બોલ્ડ અક્ષરમાં જોઈ શકીશું પછી શું છે કે અન્ડરલાઇન તો અન્ડરલાઇન કરવા માટે ફરીથી શીર્ષકને આપણે ક્લિક પસંદ કરવાનું છે અને અંડરલાઈન પર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શક્યા બરાબર છે કે અહીંયા અન્ડરલાઇન પર આપણે ક્લિક કર્યું તો તેના નીચે લીટી થઈ ગઈ છે તો આ રીતના આપણે આજે પેજ નંબર અઠ્યાવીસ અને પેજ નંબર ઓગણત્રીસ શીખ્યા તો તમારે શું કરવાનું છે કે પેજ નંબર અઠ્યાવીસ અને પેજ નંબર ઓગણત્રીસ પરની થિયરી તમારે નોટમાં લખવાની છે એ તમારું હોમવર્ક છે